વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19મી ઓક્ટોબરે રાજકોટને 3 ઓવરબ્રિજની ભેટ આપશે. વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ, નાના મોવા ચોક ઓવરબ્રિજ અને રામાપીર ચોક ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનતા રાજકોટ અંદાજે 2 લાખ વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે. હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ અંદાજે 1.5 વર્ષમાં બનીને તૈયાર થયું છે. હોસ્પિટલ ચોક પર ટ્રાયંગલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે. અહીંથી જામનગર દ્વારકા જતા લોકો સરળતાથી જઈ શકશે. બીજી બાજુ માર્ગ પર ઉપલા કાંઠા વિસ્તાર અને અમદાવાદ જતા વાહન ચાલકોને લાભ મળશે. રાજકોટના મહત્વના માર્ગ પર ટ્રાફિક વહેંચાતા થતા એક મોટી સમસ્યાનો પણ અંત આવશે. ફરી એકવાર 19 ઓક્ટોબરે રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેઓ અલગ અલગ લોક ઉપયોગી કાર્યોના લોકાર્પણ કરવાના છે. ત્યારે રાજકોટના 3 મહત્વના ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરવાના છે. આપણે દ્રશ્યો બતાવીશું હોસ્પિટલ ચોક પરના ઓવરબ્રિજના, કે જે રાજકોટનો સૌથી મહત્વનો ટ્રાફિક પોઈન્ટ છે. સૌથી વધુ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે. આ બ્રિજ પર 3 મહત્વના સ્થળ પર આ બ્રિજ પરથી જઈ શકાય છે. રાજકોટથી અમદાવાદ જનારા વાહન ચાલકો પણ આ બ્રિજથી પસાર થાય છે. રાજકોટથી જામનગર અને દ્વારકા જનારા લોકો પણ આ બ્રિજથી પસાર થાય છે. અને સૌથી મહત્વનું કે સિવિલ હોસ્પિટલ અને કોર્ટે આવતા લોકો પણ અહીંયાથી જ પસાર થાય છે, જેથી આશરે શહેરના 2 લાખથી વધુ વાહન ચાલકોને આ બ્રિજથી ફાયદો મળશે. અને અંદાજે 1.5 વર્ષ જેટલા સમયગાળા બાદ આ બ્રિજનું જે કામ ચાલી રહ્યું હતું તેના કારણે પડી રહેલી મુશ્કેલીઓનો પણ અંત આવશે. કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાત દરમિયાન અંદાજે 5,000 કરોડથી વધારેની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મવડી ઇન્ડોર સ્ટેડિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના પ્રવાસને રાજકોટના વહીવટીતંત્ર અને ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ચોક ઓવરબ્રિજ આ ઉપરાંત રહ્યા રોડ ઉપર નઈ કનેક્ટેડ રામાપીર ચોકડી 150 ફૂટ રિંગ રોડ ઉપરનો બ્રિજ, સાથે જ નાના મોવા સર્કલ 150 ફૂટ રિંગ રોડ ઉપરના આ 3 બ્રિજોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત મવડી ઇન્ડોર સ્ટેડિયમ એમનું ખાતમુહૂર્ત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના હાથે થનાર